भक्तों ने पूजन अर्चन माटे भगवती परा पंचेश्वर महादेव मंदिर नी अंदर जोवा मळी रही छे। शहर ना सौथी जूना अने प्राचीन विस्तार भगवती परा मा पंचेश्वर महादेव अने राम मंदिर तरीके जाणीतुं छे। भक्तों द्वारा जलाभिषेक अने महादेव दादा ना फुलेका उत्सव पण करवामां आवे छे। सोमवार मा अनेरो महिमा होय छे। सोमवार नुं व्रत जे भक्त साची श्रद्धाथी करे तेने वर्षभर नुं पूजानुं फळ प्राप्त थाय छे। भगवती पराना पंचेश्वर महादेव मंदिर मा शिवपुराण तेमज देवी भागवत नुं वाचन पण करवामां आवे छे। महिलाओ द्वारा आखो महीनो धून बोलवामां आवे छे। तमाम शिव भक्तो शिव पूजा अर्चना करीने प्रभु ने खुश करवानो प्रयास करे छे। વર્ષો જૂનું આ ભગવતી પરાનું પ્રાચીન આદિ અનાધિકાળ મંદિર છે અને ભગવાન ભોળાનાથે અનેક પ્રતિભા પરાની કરી એટલે આ શરૂઆતમાં કેટલા ટાઈમ થયેલા 40-50 વર્ષ આસપાસ 50 ઉપર થઈ ગયા 1970 માં સ્થાપના થઈને 72 માં એમને પ્રાણ પ્રતિષ્ઠા થઈ 1900 ને અને 52 વર્ષ 52-55 વર્ષની આજુબાજુ આ મંદિરની મહિમા છે ભગવાન ભોળાનાથ શ્રવણ મહિનો એક જ એવો મહિનો હોય છે કે દેવાથી દેવ જ્યારે તમે માગો ત્યારે આપે જ છે ભોળો જ છે પણ શ્રાવણ મહિનામાં એનો વિશેષ મહિમા એ હોય છે કે આખો મહિનો તમે ગમે ત્યારે 24 કલાક ભગવાનને પ્રાર્થના કરો અરજ કરો જળ ચડાવો દૂધ ચડાવો અને પત્ર ચડાવો આનાથી ભગવાન ખૂબ રાજી થાય છે આ મહિનામાં તમારી મનોકામના પૂરી બીજો મંદિર દ્વારા કોઈ બીજા ધાર્મિક ઉત્સવ કરવામાં આવે જન્માષ્ટમીનું કરવામાં આવે રામનવમીનું કરવામાં આવે શિવરાત્રીનો મહોત્સવ કરવામાં આવે છે હા અને આ મંદિરની વર્ણાંગી પણ કાઢવામાં આવે છે અતિ વિશ્વાસ રાખો કોઈ પણ જગ્યાએ ધાર્મિક સંસ્થા હોય અને તમારા વિશ્વાસનું પાણી ભગવાન દેતા જ હોય છે પણ તમારી ભાવના તમારો વિશ્વાસ ઉપર મહત્વનું હોય છે દરેક જગ્યાએ ભગવાન એક જ હોય છે નંદાભાઈ ડાંગર સાથે વિપુલ કાવર BS9 TV ન્યૂઝ રાજકોટ